રાજ્યમાં ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો શાકભાજીના પાકનું વાવેતર કરી અને કમાણી કરતા હોય છે. એમાંય ઘણા ખેડૂતોને ઓફ સિઝનમાં વાવેતરની માસ્ટરી આવી ગઈ હોય છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખેડૂતે છેલ્લા 20 વર્ષથી શાકભાજીની ખેતી અપનાવી છે. એમાંય ડુંગળી અને કોબીજ જેવા પાકનું ઓફ સિઝન વાવેતર કરી અને ઊંચા ભાવનો ફાયદો લેવામાં તેઓ સફળ રહ્યા છે. પ્રતિકૂળ વાતાવરણ સામે પાકને બચાવી ક્વોલિટી તૈયાર કરનારા ખેડૂતને આ વર્ષે પણ કોબીજ અને ડુંગળીની ખેતીમાં કેવો ફાયદો મળ્યો તે વિશે વાત કરીએ. કૃષિ વિશ્વમાં કોબીજ અને ડુંગળીની ખેતીમાં 20 વર્ષથી ખેડૂતની માસ્ટરી. મિશ્ર પાક વાવી શાકભાજીના ગગડતા ભાવ સામે જોખમ ટાળ્યું. ગેલાણાના ખેડૂતે ઓફ સિઝનમાં કર્યું હતું વહેલું વાવેતર. ડુંગળીની વધુ આવક છતાં ઊંચા ભાવ લેવામાં સફળ રહ્યા. શાકભાજી એવો પાક છે કે જો તેના ભાવ મળે તો ખેડૂતોને ફાયદો કરાવી દે છે, પરંતુ જો ભાવ તળિયે બેસી જાય તો હાલમાં ડુંગળીના ખેડૂતોની જે સ્થિતિ છે તેવી થાય. ડુંગળી ભલે ગરીબોની કસ્તુરી રહી, પરંતુ ક્યારેક ખેડૂતોને પણ રાતા પાણીએ રોવડાવે છે. તેમ છતાં ઘણા સાહસિક ખેડૂતો ડુંગળીનું વાવેતર કરીને સારી કમાણી પણ કરી લેતા હોય છે. ડુંગળી જેવા પાકનું જોખમ ટાળવા માટે ખેડૂતો મોટા પ્રમાણમાં વાવેતર કરવાને બદલે જુદા જુદા શાકભાજીના પ્લોટિંગ કરીને જોખમ ટાળતા હોય છે. જો ભાવ ના મળે તો પણ મોટી ખોટ ના જાય. જૂનાગઢના કેશોદ તાલુકાના ગેલાણાના ખેડૂત ભરતભાઈ સેજાણી વર્ષોથી જુદા જુદા શાકભાજી પાકની ખેતી કરે છે. આ વર્ષે પણ તેમણે એક વીઘામાં ડુંગળી તેમજ કોબીજનો મિશ્ર પાક લીધો છે. ડુંગળી અને કોબીજનું પ્લોટિંગ કરવાથી ભાવની મુશ્કેલી છતાં સારી આવક લેવામાં સફળતા મેળવી છે. હાલમાં મારી પાસે 3 એકર જમીન છે. એમાં 1/2 એકરમાં કોબીનું વાવેતર કરું છું. કોબીમાં માર્કેટિંગ એપીએમસીમાં આ સાલ ભાવ સારા મળી રહ્યા છે. એમાં બિયારણનું ને બધું અમે જાતે જ રોપા બનાવીએ છીએ, ઉછેર કરીએ છીએ રોપનો, પછી એને સોંપણી કરીએ છીએ ધરૂર બનાવીને. આ વર્ષે તો અમે એવું થયેલું કે માટી અને જમીન અતિ ફળદ્રુપ હોવાથી ઉત્પાદન સારું અને વરસાદ પાછળથી ઓછા થયેલા એટલે ઉત્પાદન સારું મળેલું અમને. કેટલા પાણ આપવા પડે છે? 15 પાણ આપવા પડે છે એમાં. અને ઓછામાં ઓછું ઉત્પાદન તો એમ માનો કે 50,000, 25,000 કે 35,000, 50,000 એનો કોઈ એપીએમસીના ભાવ નક્કી થાય એ પ્રમાણે અમને મળી રહે છે. ગેલાણાના ભરતભાઈ 3 એકર જેટલી ટૂંકી જમીન ધરાવે છે, જેમાં છેલ્લા 20 વર્ષથી જુદા જુદા શાકભાજી વાવે છે. દર વર્ષે ચોમાસું પૂરું થવા આવે તે પહેલા ડુંગળી અને કોબીજનું વાવેતર કરી દે છે. કોબીજ અને ડુંગળીનો ટૂંકા ગાળાનો પાક હોવાથી ખેડૂતને ફાયદો થાય છે. કોબીજના ધરું ઉછેરીને અને ડુંગળીનું બીજ પૂંખીને વાવેતર કરવામાં આવ્યું છે. શાકભાજી પાક માટે જમીન ખેડીને તૈયાર કરતી વખતે છાણિયું ખાતર આપે છે. 1/2 એકર માટે કોબીજનું 20 ગ્રામ બિયારણમાંથી ધરું તૈયાર કર્યું. કોબીજના તંદુરસ્ત ધરુંનું 18 ઇંચનું અંતર રાખીને વાવેતર કરવામાં આવે છે. 25 દિવસના ધરું તૈયાર થાય તેની ફેરોપણી કરવામાં આવે છે. ડુંગળીનું 500 ગ્રામ બીજ પૂંખીને વાવેતર કરવામાં આવ્યું હતું. કોબીજ અને ડુંગળીની ખેતીમાં ઓફ સિઝનમાં કરવામાં આવે તો પાકના સારા ભાવ મળે છે. શાકભાજીમાં માવજત. ગેલાણાના પ્રગતિશીલ ખેડૂતે ઓફ સિઝનમાં શાકભાજીની ખેતીની માસ્ટરી આવી ગઈ છે. તેમના ખેતરમાં તૈયાર થતા શાકભાજી ચોમાસું પૂરું થયા પછી અને શિયાળાની શરૂઆતમાં બજારમાં આવતા સારા ભાવ મળે છે. ચોમાસામાં વરસાદની અવેજીમાં જરૂરિયાત મુજબ પિયત કરવાનું રહે છે. ચોમાસામાં શાકભાજી પાકમાં રોગ જીવાની શક્યતા રહેતી હોય તેવા દવા છંટકાવનું ધ્યાન આપવું પડે છે. ખેતરની સતત મોજણી કરતા રહીને રોગ જીવાતના લક્ષણોને ઓળખી દવા છંટકાવ કરે છે. આ સિવાય સમયસર પિયતની કાળજી લેવી પડે છે. સિઝનથી વહેલું વાવેતર હોય તો શાકભાજીમાં સવિશેષ ધ્યાન આપવું પડે છે. ભરતભાઈને શાકભાજીની ખેતીમાં તેમના ધર્મપત્ની પણ સાથ આપે છે. કોબીજ અને ડુંગળીની ખેતી મહેનત માંગી લે છે. ડુંગળી ઉપાડી તેને સાફ કરીને પૂળા વાળવાના હોય છે. અમારે 7.5 વીઘા જમીન છે ને અમે એમાં 1 વીઘો 1.5 વીઘો વાવીએ છીએ. એમાં ડુંગળી ને કોબી કરીએ છીએ ને બીજું અમે જીરું વાવીએ, ઘઉં વાવીએ. એ ઉત્પાદન થાય ને અમને આમાં કંઈ મળે નહીં એટલે અમે આ શાકભાજી વાવીએ છીએ. ને અમારે પહેલેથી અમે રોપ ઘરે જ કરીએ છીએ ને પછી અમે રોપ લેવા જઈએ તો અમને બહુ અઘરું પડે એટલે અમે ઘેરે જાત મહેનતથી કરીએ એટલે અમને સસ્તું પડે. ને અમને ડુંગળીમાં આટલું આ મળે ને અમે 10 થી 15 પાણી પાઈએ ત્યારે અમને આ કોબીનું ને ડુંગળીનું બધું મળે ને તે પછી થાય ને ભાદરવામાં સોંપીએ ને દિવાળીએ ચાલુ થાય.
શું બજારમાં ભાવ આવે છે? અગાઉ કેટલો ભાવ આવ્યો હતો? અગાઉ અમને પોરતો 15 રૂપિયા ને 20 રૂપિયા મળ્યા હતા, 17 રૂપિયા મળતા, ને ઉણ અમને 20 થી 25 રૂપિયા મળે, 30 રૂપિયા મળે, એનો કઈ મેળ ના હોય. આમાં નંગના હિસાબે હોય છે કે નહીં? કિલાના હિસાબે હોય, ને આખો દી ઉપાડીએ, ધોઈએ, સાફ કરીએ, પૂરા વારીએ, તી પછી સવારે માર્કેટે મોકલીએ, તી પછી 20 રૂપિયા આવે, 25 રૂપિયા આવે, એવી રીતે આવે અમને. તમને કેટલું ઉત્પાદન મળે? અમને અત્યારે ખર્ચો બધે કાઢતા અમને 80-90 હજાર રૂપિયા મળે વીઘે પોણે બે વીઘે. ગેલાણાના ભરતભાઈ સેંજાણી ટૂંકી જમીન હોવા છતાં છેલ્લા 20 વર્ષથી શાકભાજી પાકનું અચૂક વાવેતર કરે છે. એમાં કોબીજ અને ડુંગળીની ખેતીમાં તેમને માસ્ટરી આવી ગઈ છે. કોબીજ ડુંગળીના ભાવ મળે કે ના મળે, તેમ છતાં તેનું અચૂક વાવેતર કરે છે. કોઈ વર્ષ ભાવ બેસી જાય તો ખર્ચા કાઢવાની પણ તકલીફ પડે, તેમ છતાં હિંમત હાર્યા વિના ડુંગળી અને કોબીજનું વાવેતર કરે છે. આ વર્ષે બધાથી પહેલા ડુંગળી અને કોબીજ બજારમાં ઠાલવતા તેમને 20-25 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. હાલમાં ડુંગળી ભલે ખેડૂતોને રડાવી રહી હોય, પરંતુ ગેલાણાના ખેડૂતે પ્લાનિંગ સાથે આગોતરું વાવેતર કરતા કમાણીનો ફાયદો મળ્યો છે. શાકભાજી પાકનું કેશોદના માર્કેટયાર્ડમાં વેચાણ કરવામાં આવે છે. સિઝન પ્રમાણે અને વાવેતર સાનુકૂળ રહે તે પ્રમાણે શાકભાજીનું ઉત્પાદન થાય છે. શાકભાજીની ખેતીમાં વાતાવરણ ઉપરાંત બજાર ભાવ પણ સાનુકૂળ થાય તો વીઘે 1 લાખ રૂપિયાથી વધુની કમાણી લઈ શકાય છે. ઓછા ઓછું હું વાવું છું, મારી સ્પેશિયલ આઈટમ ડુંગળી અને કોબીજ, બે જ, બીજી કોઈ વસ્તુ જ નહીં. વર્ષે કેટલી કુલ કમાઈ થાય છે? કમાઈ તો એ એપીએમસીના ભાવ પ્રમાણે 1 લાખ થાય 2 લાખ થાય, ને 50 હજાર થાય, ને 25 હજાર પૂરું થઈ જાય. જેવી માર્કેટમાં ડિમાન્ડ હોય એ પ્રમાણે પૈસા મળે અમને. ટૂંકમાં એવરેજ ફાયદો? હા, એવરેજ ફાયદો થાય. ટૂંકમાં પૈસા ટર્ન ઓવર આગળ વહેલું થાય, એટલે બીજી ખેતીમાં એ પૈસા આપણે કામ લાગે. ખાસ કરીને વાવેતર થાય છે, સમયગાળો કેવો હોય? સમયગાળો એમ માનો કે જુલાઈ માસમાં અમે વાવીએ છીએ અને નવેમ્બર માસમાં તૈયાર થાય છે. પછી અન્ય કોઈ શાકભાજીનું ઉત્પાદન? ઉત્પાદન બીજું અમે શાકભાજી ઉત્પાદનમાં પોસાય નહીં, કારણ કે એ બધું માણસોથી થાય, તો હાલમાં મજૂરી બહુ મૂકી પડે. કેટલો સમય જોઈએ કામમાં? કામમાં તો રોજ આખો દિવસ કામ કરવું જ પડે છે, અને એપીએમસી બુધી પુગાડવાનું પણ અમારે પડે છે, વગર વાહન લઈને અમારું ઘરનું પ્રાઇવેટ. ગેલાણાના ખેડૂત ભરતભાઈ સેંજાણાએ શાકભાજી સાથે ખૂબ જ લેણું છે. તેઓ વર્ષોથી શાકભાજી કરતા હોય, ક્યારે ભાવ ન મળે તો પણ હિંમત હારતા નથી. આજે કોબીજ અને ડુંગળી જેવા પાક વહેલા તૈયાર કરીને અન્ય ખેડૂતોની સરખામણીએ સારી કમાણી લેવામાં સફળ થયા છે. કેશોદથી પ્રવીણભાઈ કરંગિયા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV. તો GSTVના ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આ વખતે બસ આટલું જ. વધુ નવા પ્રગતિશીલ ખેડૂતોની વાત લઈ અને ફરી મળીશું. ત્યાં સુધી આપસો રજા. નમસ્કાર.